गुजरात में भावनगर के रहने वाले 23 साल के गणेश बाराया पेशे से डॉक्टर हैं। उनका कद सिर्फ 3 फुट है और उन्हें सबसे छोटे कद के डॉक्टर के रूप में जाना जाता है। भावनगर जिले के गोरखी गांव में खेतिहर मजदूरों के परिवार में जन्मे गणेश 7 बहनों के इकलौते भाई हैं। स्कूल के दिनों में कई सारे बच्चे कद कम होने की वजह से गणेश को चिढ़ाया करते थे, लेकिन ऐसे भी कई सारे लोग थे जिन्होंने गणेश की खूब मदद की। भावनगर के सरकारी मेडिकल कॉलेज से MBBS की पढ़ाई पूरी करने के बाद गणेश ने अपनी इंटर्नशिप शुरू कर दी है। जारे हूं प्राथमिक शाला में भणतो त्यारे घणा बधा नाना छोकराओ साथे मस्ती मजाक थतो, घणा बधा लोको चिढावता, पण ए एक बालपण हतो एटले ए तो सहज स्वाभाविक छे। कद छोटा होने के बावजूद गणेश जिंदगी में कुछ बड़ा हासिल करना चाहते हैं। डॉक्टर बनने तक का उनका सफर आसान नहीं था। MBBS में एडमिशन माटे में अप्लाई करियो, मेडिकल काउंसिल ऑफ इंडिया एमनी कमिटी द्वारा मने रिजेक्ट करवामां आव्यो के तमारे 3 फुट नी हाइट छे तो तमे इमरजेंसी केस हेन्डल ना करी शको। आ समग्र रिजेक्शन नी बाबत મેં મારા પ્રિન્સિપલ ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવચી સવૈયા નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના પ્રિન્સિપલ છે એમને વાત કરી કે ભાવનગરના તે સમયના કલેક્ટર શ્રી હર્ષદભાઈ પટેલ એમના માર્ગદર્શન હેઠળ એમણે કહ્યું કે એ હાઈકોર્ટમાં કે તમે કેસ દાખલ કરો અને આનું કોઈ સ્પેસિફિક શું રીઝન હોય એ જાણવાની કોશિશ કરો। तो દલપતભાઈ અને રેવચી એમ અમે સાથે મળીને હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો और અમારી સાથે બીજા બે કેન્ડિડેટ જે રિજેક્ટ અમારી સાથે જ રિજેક્ટ થતા એ એક તો શેખ મુસ્કાન જે વરોડાથી હતા અને બીજા હિનાબેન માવસિયા જે રાજકોટથી હતા એ અમારી સાથે જોડાણા અને અમે 3 લોકોએ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો। ગુજરાત હાઈકોર્ટમાં અમે કેસ હારી ગયા ત્યારે હું ખૂબ નિરાશ થયો, પણ દલપતભાઈ અને રેવચીએ મને મોટિવેટ કર્યો અને એમણે કહ્યું કે આપણે હાઈકોર્ટમાં કેસ હારી ગયા તો શું થયું, આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ અને લડત લડશું અને તેને ગમે એમ કરીને એડમિશન અપાવશું। તો સુપ્રીમ કોર્ટમાં અમે કેસ દાખલ કર્યું અને સુપ્રીમ કોર્ટમાં 22 ઓક્ટોબર 2018 રોજ સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે તમને MBBSમાં એડમિશન મળી શકે છે, પણ 2018માં MBBSની એડમિશનની પ્રોસેસ પૂરી થઈ ગઈ હોવાથી તમને 2019માં MBBSમાં એડમિશન મળશે। ત્યારે અમે સૌ અને સૌ બહુ ખુશ થયા અને એક ખુશીનો માહોલ તે સમયે છવાઈ ગયો હતો। આ સમગ્ર કેસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે કેસનો ખર્ચો જે આવ્યો એ નીલકંઠ વિદ્યાપીઠ તળાજા એમના દ્વારા આપવામાં આવ્યો હતો। ગણેશ ભારત હી નહીં બલ્કિ દુનિયા કે એકલાઉતે એસે ડોક્ટર હૈ જિનકા કદ 3 ફુટ હૈ। ઇસ ઉપલબ્ધિ કી વજહ સે ઉનકા કઈ બાર સમ્માન હો ચુકા હૈ। સિતંબર 2023 મે ઉન્હે તાઇવાન કે રાષ્ટ્રપતિ ને સમ્માનિત કિયા। ગુજરાત સરકાર ને ભી અલગ અલગ સ્તરો પર ઉન્હે સમ્માનિત કિયા હૈ।